વિદ્યાર્થી મિત્રો, ભરણસાળ વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન, પાઠ છે આપણો 13મો, સંસાધનોનું જતન અને સંરક્ષણ. એના ભાગ 1 2 આપણે જોઈ ગયા છે. આજે આપણે ભાગ 3 જોઈએ. તો ભાગ 3 આપણે ક્યાંથી શરૂ કરવાનું છે? તો જુઓ પાના નંબર 78 પર જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન, ત્યાંથી આપણે આજે જોઈએ કે આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે, જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપલાવવાના પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે, અને વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. શું કીધું છે કે પાણી કેવું છે? મર્યાદિત. આપણને જે જળ પાણી મળે છે એ મર્યાદિત માત્રામાં છે, અને વધારે માત્રામાં કયું જળ છે? તો પ્રદૂષિત જળ એ વધારે માત્રામાં છે, અને આપણે ઉપયોગી જે જળ છે એ મર્યાદિત માત્રામાં છે. એટલે આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, અને એને જાળવણીના મતલબ કે એ પાણીની જાળવણીના ઉપાયો આપણે હાથ ધરવા જોઈએ. કેમ કે પાણી એ બધા આપણા બધાની સહિયારી સંપદા છે. સંપદા એટલે સંપત્તિ. એટલે એના માટે વધારે વધારે પાણી એકઠું કરવું. તો એના પ્રયત્નો કયા કયા છે? કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, એટલે તળાવો કુવા વાવને ઉદબંધાવવું. પછી ભૂમિગત જળ છે, એટલે કે જમીનની અંદરનું જે જળ છે એને ઉપર લાવવાના પ્રયત્નો કરવા, નદીઓનું જે પાણી છે તે નદીઓના પાણીને રોકી જળ સંચય કરવાનો, પછી વરસાદી જળને એકઠું કરવાના ઉપાયો કરવાના, જેમ કે બંધારા તૈયાર કરવા, સોર્સ કુવા બનાવવા, ખેત તળાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોક જાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોક ભાગીદારી પણ વધારી. પેલા બંધારા બાંધવાના ને બધું તો કીધું છે, પણ એના સિવાય જો લોકો જાગૃત નહીં થાય તો જળ સંચય કરી શકાય નહીં. એટલે સૌ પ્રથમ શું કરવું પડશે? લોક જાગૃતિ લાવવી પડશે, એટલે કે લોકો ભાગીદારી બને, અને લોકો પણ પાણીનો એ સમજે કે પાણીનું કેટલું મહત્વ છે, એટલે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. બાગ બગીચા શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જળાશયો નદીઓને પ્રદૂષણથી બચાવવા જોઈએ. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. એટલે જે લોકો પાણીનો બગાડ કરતા હોય, ભૂમિગત જળનો ઉપયોગ કરે છે, પણ એના ઉપર પણ દેખરેખ રાખવી જોઈએ. તો જ આપણે જળ સંસાધનની જાળવણી કરી શકીશું. હવે પ્રવૃત્તિ છે, કેટલાક કુવા સાવ સૂકા હોય છે, કેટલાક કુવાનું પાણી ઉનાળામાં ઘટી જાય છે, અને કેટલાક કુવામાં પાણી માત્ર ચોમાસામાં જ જોવા મળે છે. ક્યારેક પાતાળ કુવામાંથી પણ પાણી મળતું બંધ થઈ જાય છે. આવું કેમ થતું હશે એ વિચારીને લખો. આ તમારી પ્રવૃત્તિ છે, તે પણ તમારે કરવાની રહેશે. ત્યાર પછી જોઈએ આપણે ખનિજ સંસાધન. જે રીતના આગળ આપણે ભૂમિ સંસાધન જોયું, જળ સંસાધન જોયું, એવી રીતના હવે આવે છે ત્રીજું, ખનિજ સંસાધન. તો જુઓ કે વર્ષો પહેલા માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો. એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે, જેમ કે પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ. વર્તમાન સમયને અનુયુગ કહે છે. એટલે કે આપણા જેમ જેમ સમય વીતે છે એમ એમ બધી શોધો થતી જાય. તો સૌપ્રથમ પાષાણ યુગ, પથ્થરોનો યુગ હતો. ત્યાર પછી તામ્ર યુગ, તાંબાનો યુગ આવ્યો. કાંસ્ય તો કાંસાનો યુગ આવ્યો. લોહ યુગ, લોખંડનો યુગ આવ્યો. અને અત્યારે ચાલે છે અણુયુગ. તો આવી રીતના વર્ષો પહેલા બી આ ચાલી આવ્યું છે, અને આજે પણ ચાલે છે. એટલે કે ખનિજોના નામ પરથી યુગોના નામ પડે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. એટલે કે ઉદ્યોગો જેમ જેમ સ્થપાયા એ પ્રમાણે ખનિજોનું પ્રમાણ વધવા લાગ્યું છે, એનું મહત્વ પણ વધવા લાગ્યું છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યો છે. એટલે કે ભારત આપણો જે દેશ છે એની પાસે પૂરતા ખનિજ તત્વો છે, એટલે કે ખનિજ સંપત્તિ પણ છે એની પાસે. તેથી એ વિશ્વના અનેક દેશો છે એની સાથે કદમ મિલાવીને ચાલી રહ્યું છે અને આગળ
વધી રહ્યું છે. હવે પ્રવૃત્તિ કીધી છે કે તમે રોજબરોજના કામમાં કઈ કઈ ખનિજોનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો. કોઈ પણ બે ખનિજ વિશે ટૂંકમાં લખો. તો આપણે ઘરમાં રહેતા હોય એટલે સ્ટીલનો તાંબાનો ઉપયોગ કરતા હોય, લોખંડની જારી બારીનો પણ ઉપયોગ કરીએ, તો આ બધું ખનિજ જ છે. પેટ્રોલ ડીઝલ વાપરીએ તો એ ખનિજ તેલ છે. એટલે આવા બધા સાધનો, આવા બધા ખનિજોનો આપણે ઉપયોગ કરીએ છીએ, તેમાંના કોઈ પણ બે વિશે તમારે લખવાનું છે. હવે શું કીધું, ખનિજ સંરક્ષણ. એટલે આ ખનિજ સંસાધન પણ આપણા માટે ઉપયોગી છે. કેમ ઉપયોગી છે? એનું મહત્વ ભી છે કે આપણા ભારતમાં એટલું છે કે જેથી આપણે વિદેશના કાં તો આખા દુનિયાના જેટલા બી દેશો છે એની સાથે કદમ મિલાવીને ચાલી શકીએ છીએ. તો એટલા માટે એનું શું કરવું જોઈએ? સંરક્ષણ જાળવણી કરવી જોઈએ. તો જુઓ અંદર કે ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે. વસ્તી જેમ જેમ વધે છે એમ આ બધા ખનિજ સંપત્તિનો ઉપયોગ પણ વધવા લાગ્યો છે. એટલે કીધું છે કે આ ખનિજ સંસાધનોનો ઉપયોગ ચરમસીમાએ, છેલ્લી સીમાએ પહોંચી ગયો છે, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો પણ ભય ઉભો થયો છે. વપરાય છે એટલે એ ખૂટી પણ જશે એટલે એવો પણ ડર ઉભો થયો છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા કે ખનિજ ખૂટી જવાના આરે આવીને ઉભા છે. એટલે કે પેટ્રોલિયમ પદાર્થો, આજે કીધું મેં પેટ્રોલ ડીઝલ ઓઇલ આ બધા પેટ્રોલિયમ પદાર્થો, તો એ પણ ખૂટી જવાના આરે છે. તેથી એના દર વધતા જ જાય છે, જેથી ખનિજ સંસાધનોનો ખૂબ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ. એટલે આપણને એની એ આપી છે, એનો ઉપાય આપી દીધો કે તમે કરકસરપૂર્વક ઉપયોગ કરો અને જ્યાં આવા ખૂટી જવાના ખનિજો છે એનો ફરી પાછો ઉપયોગ થઈ શકે એવા વિકલ્પો પણ શોધાવવા જોઈએ અને એવી પ્રક્રિયાઓ પણ થવી જોઈએ, તો જ આપણે ખનિજ સંરક્ષણ કરી શકીએ. ત્યાર પછી જોઈએ આપણે વન અને વન્યજીવ સંસાધન. તો એમાં જો કે માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. જે રીતના આપણે આગળ જોઈ ગયા જળ સંસાધન, ભૂમિ સંસાધન એ પણ માનવીના અસ્તિત્વ માટે છે, તો એવી રીતના ખનિજ સંસાધન પણ માનવીના અસ્તિત્વ માટે આભારી છે. તો કુદરત પાસેથી આપણને વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહીએ છીએ, જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન છે. સાથે વન્ય જીવ પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ જ મહત્વ દર્શાવાયું છે. વન એટલે જંગલ, તો જંગલનું મહત્વ પણ છે અને જંગલની અંદર જે રહેતા જીવો છે એને કહેવાય છે વન્ય જીવ, તો એનું પણ મહત્વ અહીંયા દર્શાવાયું છે. તો આપણે પહેલા જંગલોનું મહત્વ જોઈએ કે જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલમાંથી મળતું શાક અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. તેમાંનું ઘરનું ફર્નિચર બનાવ વગેરે બનાવવા માટે આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી રમત ગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે પણ આપણને મળે છે. જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પણ પૂરી પાડે છે. જંગલોનું મહત્વ ઘણું છે, કેમ કે જંગલોનું લાકડું આપણે ફર્નિચર તરીકે બી ઉપયોગી કરી શકીએ છીએ. તો અમુક જે જંગલોમાંથી ઔષધિ પણ મળે છે, અમુક જંગલના જે ઝાડો વૃક્ષો હોય છે એમાંથી રમત ગમતના પણ સાધનો બનાવી શકાય છે અને ઉદ્યોગ માટેના પણ સાધનો, જે રીતના વાંસના લાકડામાંથી ટોપલા, ટોપલી, તો એ ઉદ્યોગ માટે પણ ઉપયોગી છે. તેથી જંગલનું મહત્વ વધારે છે. બીજું જોઈએ કે જંગલોનું આર્થિક મહત્વ સાથે પર્યાવરણીય મહત્વ પણ વિશેષ છે. આર્થિક મહત્વ બી કીધું છે અને પર્યાવરણીય મહત્વ પણ કીધું છે. જંગલો આબોહવાની વિસંબંધી અટકાવે, ભેજ જાળવી રાખે છે, તેમજ વધુ વરસાદ લાવવામાં પણ ઉપયોગી છે. ભૂમિગત જળને અટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે. તેથી જમીનનું ધોવાણ થતું પણ અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તો જંગલોનું આટલું મહત્વ છે.
ત્યાર પછી પ્રવૃત્તિ છે કે તમારી આસપાસ થતી વનસ્પતિની યાદી બનાવો, આ વનસ્પતિ તમને કઈ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે લખો. તમારી આજુબાજુમાં આંબો હોય, લીમડો હોય, પીપળો હોય તો એ બધી વનસ્પતિનો તમે ઉપયોગ કરતા હોય, કોક વખત છાંયડા માટે કરતા હોય, કોક વખત એના જે ફળ છે તો એ ફળ માટે પણ એ ઉપયોગી હોય તો એ તમારે લખવાનું. હવે એ જે જંગલોનું મહત્વ કીધું છે એની અંદર જંગલોનું પ્રમાણ આપણા ભારતમાં ખૂબ ઓછું છે એવું કીધું છે. તો સૌથી વધુ જંગલ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ 60% વધુ છે. ગુજરાત તેના કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18 રિપોર્ટ અનુસાર 11.18 વિસ્તારમાં જંગલ, એટલે આપણા ગુજરાતની અંદર 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. રાષ્ટ્રીય વનસ્પતિ અનુસાર કુલ ભૂમિ ભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. અને ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલું છે તો લગભગ 23% જેટલો છે. એટલે ભારતનું પણ કહી દીધું અને આપણા ગુજરાતનું કેટલું તો 11.18 અને આખા ભારતમાં જંગલોનું પ્રમાણ તો 23% જેટલું છે. તો આટલું આપણે આજે જોઈએ છે. હવે પછીનું જે છે વન સંરક્ષણ એ આપણે આવતા ભાગમાં જોઈએ.